ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મખાનાની ચાટ. તો એના સારું આપણે આ એક કપ મખાના લીધા છે, જે આ રીતના આવે છે આપણે, અને આ હેલ્થ માટે બહુ સારા હોય, તો એને તમે ગમે એ રીતે ખાઈ શકો. આની આપણે ખીરય બનાવી છે અને રાયતોય બનાવ્યું છે અને ઘણી વસ્તુ મખાનાના લાડુય બનાવ્યા છે. તો આજે આપણે એની ચાટ બનાવશું. તો એક કપ આપણે મખાના લીધા છે ને એકથી બે ચમચી જેટલું ઘી જોઈએ, કેમ કે આ એકદમ પોચા હોય આ રીતના, તો એને આપણે શેકવા પડે. આ એકદમ પોચા આ રીતના હોય તો એને આપણે થોડા ઘીમાં શેકવા પડે. અને એક ટમેટું આપણે લીધું છે તો બી કાઢી નાખ્યા છે આપણે, અને થોડીક કાકડી લીધી છે, અને એક ડુંગળી, અને થોડીક આપણે કાચી કેરી લીધી છે. તો ખટાશ માટે આપણે કાચી કેરી ને ટમેટું લીધું છે. જો તમારી પાસે કાચી કેરી ન હોય તો તમે લીંબુનો રસ ઉપરથી નાખી શકો એમ. થોડાક લીલા ધાણા લીધા છે, ચાટ મસાલો લીધો છે થોડોક, અને થોડુંક ખંચર અને લાલ મરચું. તો પહેલાં આપણે મખાનાને શેકી લે હું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. એમાં આપણે ઘી નાખશું થોડુંક. તો પહેલાં એક ચમચી જેટલું નાખશું, પછી જરૂર પડશે તો પાછું નાખશું એમ. હા, મારી દીદીને જવાબ આપવો જ પડે આ રીતે. તો એમાં આપણે હવે આ મખાના નાખી દઉં અને શેકી લઉં અને આપણે. તો એકદમ આપણે આ આમ કડક થઈ જાય ને હાથેથી ભાંગી જાય એવા શેકવાના અને આપણે. અને આપણી ચેનલમાં 80% વ્યુઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો આને આપણે શેકી લઉં. તો એકવાર તપી જાય પછી આપણે ધીમો ગેસ રાખીને એકદમ સરસ શેકી લઉં. પેલા કડાઈ તપી જાય ત્યાં સુધી થોડો ફૂલ ગેસ રાખવાનો, પછી ધીમો ગેસ રાખવાનો. તો આને આપણે આ રીતના શેકાવા દેવાના, એકદમ સરસ ધીમો ગેસ રાખીને એક કાઢીને જોઈ લઈએ આપણે. તો ગેસ બંધ કરી દે, નહીં તો બળી જાય પછી. તો આ રીતે ભાંગો ને તો ભાંગી જવા જોઈએ, એવી રીતના થવા જોઈએ. હજી આ ગરમ છે ને, હજી ઠંડુ થાય એટલે એકદમ સરસ થઈ જાય. તો આને આપણે હવે કાઢી લઈશું એટલે ઠંડુ, થોડુંક ઠંડુ થવા દેહું. આને તમે આમનો મેં બનાવીને રાખી શકો ગમે ત્યારે, આપણે આમાં મસાલો છાંટીને એમનો મેં ખાઈ શકો તમે નાસ્તામાં, કે હેલ્થ માટે આ બહુ સારા હોય. અનુપ્રાણ બાપુ બહુ ખાય નાસ્તામાં, ફણગાવેલા મગ ને મખાના ને એવું. તો આને આપણે થોડાક ઠંડા થવા દેહું. તો આપણે હવે ઠંડા થઈ ગયા છે તો આને આપણે મિક્સ કરી લેવું બધું હવે. તો આમાં આપણે મખાના લઈ લઈશું, એમાં નાખશું આપણે આ કાચી કેરી. ટમેટું મસાલામાં થોડુંક આપણે ખંચર છાંટશું. ચાટ મસાલો લીલા ધાણા, થોડુંક લાલ મરચું. તો તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો મરચું. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. બધું આ રીતે મિક્સ કરી લેવાનું. તો પ્લેટમાં આપણે કાઢી લેવું.
તો ગમે ત્યારે એવું લાગે કે ભૂખ લાગી છે તો આવું કંઈક ખાઈ હોગી એમ બનાવીને. તો તૈયાર છે આપણી મખાનાની ચાટ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મખાનાની ચાટ.